રૂપાલા સામે હજુ પણ વિરોધ યથાવત છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી સતત માગણી કરવામાં આવી રહી છે. ત્યારે ટિકિટ રદ નહીં થાય તો રાજકોટમાં મોટું સંમેલન યોજાશે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે, ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. સંમેલનમાં ક્ષત્રિયાણીઓ પણ મોટી સંખ્યામાં હાજર છે. આપણા શબ્દોની મોટામાં મોટી સભા, ભલે આપણો મત વિસ્તાર રાજકોટમાં નાનો છે, પણ જોરદાર ચાલી કરાશે. આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર રાજપૂત સમાજ અને રાજપૂત ગણી સેનાને આયોજિત આ મહાસંમેલન, સ્વાભિમાન સંમેલન અહીંયા યોજવામાં આવ્યું છે. અને આ તો માત્ર એક જિલ્લાનું સંમેલન છે. જો અમારી જે કંઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5,000 થી 10,000 અહીંયા સંખ્યા ઊભી છે. આ માત્ર એક જિલ્લાનું સંગઠન સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પર કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજપૂત સમાજ નહીં થવા દે એવી અહીંયા ચીમકી આપે છે. આપ જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં ગ્રાઉન્ડ ટુકુ પડી રહ્યું છે સુરેન્દ્રનગરમાં. જ્યાં એટલા ક્ષત્રિય ભેગા થઈ છે, જેમાં ભાઈઓ બહેનો તમામ લોકો છે. અને હવે આ લોકોએ અમારી બહુ રાહ જોઈ લીધી છે, અમારા પેશન્સની બહુ ટેસ્ટ કરી લીધું છે. પણ હવે નહીં, આજ અમારા આગેવાનોએ નક્કી કર્યું છે કે 3 દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે, ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે. અને જેની જવાબદાર સરકાર જ રહેશે. પછી ના કહેતા કે ક્ષત્રિયો રણ મેદાનમાં ઉતર્યા છે.